आठ दिवस माटे तो कम से कम धर्म करो। अपना संघना श्रावक छे प्रवीण भाई जोगाणी नु नाम सांभळ्यु, एमना दीकरा छे धनपाल। खाली एक दिवस मैं प्रवचन में महीना पहला कीधु तू के तमे बधा तमारो धंधो बंद करीने बे टाइम प्रवचन में आवता हो, आखो दिवस धर्म में रहता हो, तो हूं अहीं तमारा माटे त्रण टाइम नी साधर्मिक भक्ति चालू करावू। साधर्मिक भक्ति मैं तो चालू नहीं करी, पर ए भाई ते दिवस नक्की करी नाख्यु के 45 नो स्टाफ छे चालू पगारे 8 दिवस बधा ने रजा। डायमंड कटिंग नु काम छे ने एना लेजर मशीन होय ने ए तो 24 कलाक चालता होय नहीं, ए पण बंद बंद, ऑफिस बंद, फेक्टरी बंद, मशीन बंद। 45 ने घर भेगा कर दीदा 8 दिवस। और मने के 45 जना ने जे आनंद थयो अमने आवीने कही गया, शेठ आनंद छे ने रजा मळी एनो नहीं, शेठ तमारा जेवी धर्मनी लागणी अमने पण फावो। आठ दिवस में मानी लो के 2 दिवस तमे बंद राखता हशो, कोई रविवार छे कोई संवत्सरी नो दिवस छे, तमे 6 दिवस नो टोटल बेनिफिट तो विचारो केटलो प्रॉफिट एने छोड़ी दीधो हशे, लाखों रूपियाना प्रॉफिट छोड़ी। और आवा श्रीमंत श्रावको जो पर्युषण नी आराधना करता होय, तमे कॉलेज में छो, तमे स्कूल नी अंदर छो, हजी तमारी जॉब चाले छे, शा माटे तमने एम नथी थतुं के आ 8 दिवस मारे प्रमाद नथी करवो, फटाफट सवारे प्रतिगण करीश पछी पूजा करीश पछी प्रवचन सांभळी, एक मिनिट जवा नथी देवी, समयनो सदुपयोग करो, मे नथी कर्यो मारी लाइफ नी अंदर, एनु मने रिग्रेट होवुं छे। अने मारी पासे शक्ति छे, हुं कमाउं छुं 2 पैसा, એમાંથી ક્યારેય મને સારા કામ કરવાના ભાવ થયા ખરા? નહીં, એ બધું તો પપ્પા કરે, નહીં તમારે શું કરવાનું? ભેગા કરવાના, ડબલા તમારે બદલ્યા કરવાના, 3G માંથી 4G અને 4G માંથી એના માટે જ તમને વિચાર ના આવે? હે મારા સાહેબ એટલા બધા આમાં, અરે જે છે એમાંથી તો કર। વર્ષો પહેલા તમને યાદ છે 800 વર્ષ પહેલા બહાર મંત્રી થઈ ગયા, ગિરિરાજનો જીર્ણોદ્ધાર ચાલતો હતો, પાલીતાણા છે ને એનો ઉદ્ધારના કામ ચાલતા હતા, એના માટે રૂપિયા તો જોઈએ, નીચે મંડપ નખાયો હતો, અને બાહળ મંત્રીએ ટીપ કરવાનું શરૂ કર્યું, ભાઈ જેને લખાવા એને લખાવો, આપણા દેરાસરનો ઉદ્ધાર કરવાનો, રાધીશોર દાદાના દેરાસરનો। અને કોઈએ 5 લાખ, કોઈએ 10 લાખ, કોઈએ 15 લાખ, કોઈ 20 લાખ, કોઈ 25 લાખ લખાવ્યા। અને એ જ વખતે પાલીતાણાથી ઉતરી અને એક માણસ ખૂણામાં ઉભો, મેલા ગેલા કપડા, અને એ સાંભળે છે કોઈ 5, કોઈ 10, કોઈ 15, એનો હાથ ખિસ્સામાં જાય પાછો બહાર આવે, ખિસ્સામાં જાય પાછો બહાર આવે। બહાર મંત્રી બહુ ચકોર હતા, એની નજર પડી જાય, કેમ ભાઈ આગળ આવો આગળ આવો, કોણ છો? આ સાવરકુંડલા ગામનો છું, ભીમો। અચ્છા તમે ઘી વેચો છો? એ હા એ જ। તમે અંદર જાય છે ને બહાર આવે છે? શેઠ માફ કરજો મંત્રીશ્વર, આ શેઠિયાઓ જેટલા રૂપિયા મારી પાસે થોડા હોય તો શું આપવું છે બોલ ને, આ 7 રૂપિયા છે, ઓન્લી 7 રૂપીઝ મારે લખાવવા છે, જેને ઘરે ગયા પછી આજની નૌકારસી માટેના પૈસા નથી, આજનું કમાવાનું આજનું ખાવાનું, આજનું કમાવાનું આજનું ખાવાનું, સવારે ઘી વેચીને આવ્યો એમાંથી 7 રૂપિયા મળે, 7 રૂપિયામાંથી સવાર બપોર સાંજની રસોઈ બને, એ માણસે પોતાના 7-7 રૂપિયા લખાવ્યા। ગિરિરાજ શાશ્વત તીર્થ, એના ઉદ્ધારમાં મારી પાઈ પણ લાગી જાય તોય મારો રૂપિયો વસૂલ છે। 7-7 રૂપિયા આપી દીધા, બધાના રૂપિયા લખાઈ ગયા પછી જયારે લિસ્ટ વાંચવાનું શરૂ થયું, બધાને એમ કે સૌથી હાઈએસ્ટ કોના છે? 25 લાખ વાળો છે, એનું નામ આવશે। અને બહાર મંત્રીએ શરૂ કર્યું, શ્રીમાન શ્રેષ્ઠ રાજરાજેશ્વરી ભીમો કુંડલિયો। બધા વિચારમાં પડી ગયા, ભાઈ એને કેટલા લખાવ્યું? 31 લાખ લખાવવા લાગે છે, ચણભણ ચાલુ છે, ચાલુ મેં 25 લખાવ્યા ને મારું નામ નહીં, અને ઓલા ખાલી 7 રૂપિયા લખાવ્યા એમાં એનું નામ। અને એ વખતે ખુલાસો કરતા બહાર મંત્રીએ બહુ મસ્ત સિક્સ મારી કે તમને બધાને એમ થતું હશે કે 25 લાખ વાળાનું નામ નંબર 2 પર ગયું ને નંબર 1માં 7 રૂપિયા વાળાનું આવ્યું, એનું કારણ જાણી લો, જેણે 25 લાખ લખાવ્યા છે ને એની તિજોરીમાં અત્યારે 75 લાખ પડેલા છે, અને જેણે 7 રૂપિયા લખાવ્યા છે એને ઘરે ગયા પછી આજે દૂધ પીવાના પણ પૈસા નથી। બોલો તમે જ બોલો, પહેલું નામ 25 લાખનું આવે કે પહેલું નામ 7 રૂપિયા વાળાનું?